નમસ્કાર, ઇન ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં હું પૂજા પચ્ચીકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપનો વિષય છે કોરોના વાયરસ. ચીનથી ઉદ્ભવેલા કોરોના વાયરસ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, જેમાં ભારત દેશ પણ સપડાયો છે. દેશમાં કોરોના વાયરસથી 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જે સંદર્ભે ઇન ગુજરાત ન્યૂઝ ચેનલ પર યોગેશભાઈ દવે સાથે કઈ રાશિના વ્યક્તિ પર કોરોના વાયરસ અસર કરશે તે અંગેની વાતચીત કરીએ. ગુરુજી, ભારત દેશની કઈ રાશિ છે અને કઈ રાશિ પર અસર કરશે કોરોના વાયરસ, તો આપ જણાવશો એના માટે. ધન્યવાદ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ભારત દેશ કરતા વિદેશમાં કોરોનાની વાયરસની વધુમાં વધુ અસર થવાની શક્યતા છે. ભારતની રાશિ ધન છે. બ દ ફ ઢ ચાર અક્ષરથી એક રાશિ બની, તે ધન રાશિ અનુસાર ભારત દેશને હાલમાં ધન રાશિ પર ગુરુ ચાલી રહ્યો છે, તે બચાવશે ભારત દેશને. અને જે લોકો ગુરુ ભક્ત છે, પોતપોતાના ગુરુને માને છે, મા બાપને માને છે અને ત્રિકાળ સ્નાન કરે છે, એને વાયરસ ઘૂસવાની કોઈ શક્યતા નથી. ભારત દેશની ધન રાશિ છે માટે સાવચેતીના પગલાં લેવા, બ્રાસ કપૂર, લવિંગ, ગુગલ, લોબન ચારેય મિક્સ કરી ચારેય દિશામાં ઘરમાં સવારે 7 વાગ્યે અને સાયંકાલે 7 વાગ્યે ધૂપ કરવો. ઘરોમાં, હોસ્પિટલોમાં, મંદિરોમાં, આશ્રમમાં, સ્કૂલોમાં ધૂપ સવાર સાંજ કરવાથી આ વાયરસની શક્તિ ઓછી થઈ જશે અને લોકોને રોગાદી પીડા અસર કરશે નહીં. તથા ખાંસી આવે તો રૂમાલ પણ ઢાંકવાનો, પણ એની સાથે બ્રાસ કપૂર, લવિંગ, તુલસી આ 3 મિક્સ કરી એની ચા પીવાથી તે ખાંસી પર અસર કરશે અને કોરોના વાયરસ થશે નહીં, એ શાસ્ત્ર પ્રમાણ છે. તથા કોરોના વાયરસ કો અક્ષર છે માટે કેકો હાહી પુનર્વસુ નક્ષત્ર થયું. રાહુ એ મહામારી ગ્રહ છે તથા મકરસ્થ શનિ મહામારી ગ્રહ છે. આ 2 ગ્રહોની શાંતિ કરવામાં આવે તો વાયરસની અસર ઓછી થઈ જશે. તથા આ મહામારી કોરોનાથી બચવા શું કરવું, તો સવાર સાંજ દત્ત બાવની બોલી સ્નાન કરવું. સ્નાનથી તમામ રોગોની અસર થશે નહીં અને વાયરસની ઇફેક્ટ પણ આપણા દેશમાં દરેક વ્યક્તિને થશે નહીં. મિથુન રાશિ પર વાયરસ શું અસર કરશે? મિથુન રાશિમાં 3 અક્ષર આવે છે, ક, છ અને ઘ. અલસીના બીજ જે હકીમ ચીચીમાં મળે છે તથા કાળા તલ, બરિયાળી, જીરું, અજમો મિક્સ કરી ચાવી ચાવીને ખાવા અને એની ઉપર ગરમ પાણી પીવું, એનાથી તમને આ વાયરસની જરાક પણ અસર થશે નહીં. કર્ક રાશિ પર શું અસર થશે? કર્ક રાશિ એટલે હુ હે હોડા, ડ ને હ, એ 4 અક્ષર પર કર્ક રાશિ થાય છે. કર્ક રાશિ એટલે કર્ક લગ્ન જેનું હોય, દાખલા તરીકે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને કર્ક લગ્ન હતું, કર્ક લગ્ન, તો તમે એમની હાલત છેલ્લે જોઈ હતી, એનું મર્ડર થઈ ગયું હતું. તો કર્ક રાશિએ અતિ સહી સાચવવાનું રહેશે અને ચોખાનો લોટ, માખણ મિક્સ કરી ચોળી સવાર સાંજ સ્નાન કરવું, દિવસમાં 3 વાર બ્રશ કરવું અને શ્વાસ મોઢાથી નીકળે તે ચાલશે નહીં, શ્વાસ નાકમાંથી જ નીકળવો જોઈએ, અન્યથા ડોક્ટરની સલાહ તાત્કાલિક લેવી. સિંહ રાશિ પર શું અસર કરશે? કોરોના સિંહ રાશિ એટલે મ ને ટ. સિંહ લગ્ન હંમેશા બળવાન હોય છે અને સિંહ લગ્ન એના અધિપતિ ભગવાન સૂર્ય છે. અને નમસ્કારો પ્રિયો ભાનુ,
સૂર્યનારાયણને તમારે પ્રસન્ન કરવા હોય તો લોટા બારીમાંથી ચડાવવાથી કંઈ ફેર પડશે નહીં. એમને નમસ્કાર પ્રિય છે અને હંસાદી 70 નામ છે સૂર્યનારાયણના, એનાથી નમસ્કાર કરવાથી કોરોના વાયરસની અસર સિંહ લગ્ન અને મને તો સિંહ રાશિ પર થતી નથી. કન્યા રાશિ પર કોરોના વાયરસ શું અસર કરશે? કન્યા રાશિ પઠણ કન્યા, તો કન્યા રાશિમાં કોરોનાથી બચવા બુધવારે લીલા મગનો લોટ, અલસીના બીજ પાવડર મિક્સ કરી શરીરે ચોળી સ્નાન કરવું, અચ્યુત અનંત ગોવિંદના જપ કરવા અને સારામાંનું અત્તર આખા શરીરે ચોળી સ્નાન કરવું. તુલા રાશિ પર વાયરસની શું અસર થશે? તુલા રાશિ એટલે ત્રાજવું. તુલા લગ્નમાં હંમેશા ગુરુ અશુભ ફળ આપે છે, માટે તુલા રાશિએ થોડી ર ને ત અક્ષરવાળાએ સાવધાની રાખવી પડશે. અને રાહુ ગ્રહની એમને છાયા નડતી નથી, શનિદેવની છાયા નડતી નથી, માટે ઓછા ઈલાજે એમને સારી સફળતા પ્રાપ્ત થશે. તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. વૃશ્ચિક રાશિ પર વાયરસ શું અસર કરશે? નોને ય વૃશ્ચિક રાશિ, તો નોને ય વૃશ્ચિક રાશિ વૃશ્ચિક લગ્ન હોય તો વૃશ્ચિક લગ્નમાં ત્રીજે શનિદેવ ચાલે છે, જે સાધુ સંતોના આશીર્વાદ લેવાથી વૃશ્ચિક રાશિને કોઈ જાતનો ભય ઉત્પન્ન થતો નથી. અને ગોળનું પાણી ગરમ કરી પીવાથી એને વાયરસની કોઈ અસર થવાની શક્યતા નથી નથી નથી. તથા શિવલિંગ ઉપર ગોળનું પાણી ચડાવવાથી રોગ પીડા મટશે અને તમારે વાયરસ જેવી બીમારીથી જરાક પણ શોક કરવો નહીં, એ થવાની શક્યતા તમને ઓછી છે. ધનરાશિ પર કોરોના વાયરસ શું અસર કરશે? ધનરાશિ, ધન લગ્ન અને ભારતની પણ ધનરાશિ છે, તો ભારત દેશ તથા ધનરાશિ વાળા એમણે ગુરુવારે નારેશ્વર કે ગરુડેશ્વર તીર્થયાત્રા કરી આવવું, એનાથી એમને આશીર્વાદ મળશે. અને ધનરાશિ વાળાઓએ કેતુ અને ગુરુના જપ કોઈ પણ સારા બ્રાહ્મણ પાસે કરાવી દેવા તથા ઘરમાં લવિંગ કપૂરનો ભૂખો નાખી નમકના પોછા મરાવવા, એક તપેલીમાં ગરમ પાણી બનાવવું અને હળદર નાખવાની, પછી કોગળા કરી કપને બહાર કાઢવો, મીઠાઈ શ્રીખંડ મઠો ખાવા નહીં, છાને માને પણ ખાવા નહીં. અને 25% રાશિને દોષ છે જ, અને 50% પણ થઈ શકે, માટે તમારે સારા પગલા લેવા પડશે. મકર રાશિ પર વાયરસ શું અસર કરશે? મકર રાશિ એટલે ખ ને જ, મકરે સર્વદા ભયમ. મકર રાશિએ તો ડગલે ને પગલે સાચવીને રહેવું જોઈએ. અને કાલા મગનું તેલ ગરમ પાણીમાં નાખી 28-36 કોગળા કરવામાં આવે તો અંદર ગયેલા તમામ જંતુનો નાશ થઈ જશે. અને એટલે સુધી કહું છું કે બની શકે તો 4 ચમચી કાળા તેલથી એને પીવાથી, ગરમ પાણી સાથે પીવાથી, દૂધ સાથે પીવાથી, ચા સાથે પીવાથી, કોફી સાથે પીવાથી એને આ કોઈ અસર નડવાની નથી. કુંભ રાશિ પર શું અસર કરશે કોરોના વાયરસ? સુરત શહેરની કુંભ રાશિ છે ગ ને સ. સુરત શહેરનું ખરું નામ સુરત નથી, એ તો આપણને બોલતા આવડતું નથી, એટલા માટે આપણે ફેરફાર કરી દીધો. બાકી સુરતનું નામ છે સૂર્યપુરમ, જે નરેન્દ્ર મોદીએ આ બાબત પર ધ્યાન રાખીને આ શહેરનું નામ બધે બદલાઈ ગયું.
ફક્ત સુરત અને અમદાવાદમાં નામ બદલાયું નથી. તો ગણેશ કુંભ રાશિ વાળાએ અતિશય સાવધાની રાખવી. પ્લેગ થયો હતો ત્યારે આખું સુરત ખાલી થઈ ગયું હતું. એ પ્લેગમાં મેં મૃત સંજીવની મહામૃત્યુંજય મંત્રનો યજ્ઞ કરાવેલો 3 દિવસનો, અને મને શ્રદ્ધા હતી કે આ રોગ મહામારી આપણને અસર કરશે નહીં. અને યજ્ઞ સંપૂર્ણ થયો અને પાછું સુરત જેવું હતું તેવું થઈ ગયું. માટે ખોટી ચિંતા કરશો નહીં, કર્મ કરવામાં ધ્યાન આપજો. અને સરસવનું તેલ, નમક એટલે મીઠું મિક્સ કરી, હૂંફાલું પાણી મિક્સ કરી કોગળા કરજો, તમને આ વાયરસની અસર થશે નહીં. અને અડદની દાલ, અડદની દાલના વડા, પાપડ ચાવી ચાવીને તમારે ખાવાના, જેથી તમારા મુખમાં કોઈ પણ વાયરસનું ઇફેક્ટ જે થાય છે ખાંસી દ્વારા મોઢા દ્વારા, તો એ થશે નહીં અને તમે નિશ્ચિંત રહેજો. છેલ્લી અને છેલ્લી અંતિમ રાશિ મીન રાશિ પર કોરોના વાયરસ શું અસર કરશે? મીન રાશિ જળ તત્વની રાશિ છે, દ્વિસ્વભાવની રાશિ છે. એને આ જીત મેળવવા માટે દત્તવાવનીથી અભિમંત્રિત પાણી પીવાનું, મીઠાઈ હાલ ખાવી નહીં, કોરોનાથી બચવા બહાર ગામ લાંબી યાત્રાએ જવું નહીં, ઇફેક્શન લાગવાની પૂરેપૂરી શક્યતા છે. માટે દિવસમાં 3 વાર મીન રાશિવાળાએ સ્નાન કરવું, કોરોના વાયરસથી બચવા ઘરમાં સવાર સાંજ પોછા મારવા તથા કપૂર લવિંગનો ભૂખો કરી પ્રગટાવી ધૂપ કરવો, અને કોરોનાથી બચવા શું કરવું તે આપણે 12 રાશિનું સમજાવી દીધું. હવે એનો મુખ્ય ઉપાય છે તે હું સંભળાવીશ આ બહેનને પ્રશ્ન પૂછ્યા બાદ. મહારાજ, જે લોકો રાશિને માનતા, રાશિ પર માનતા નથી, એ લોકો પર વાયરસ શું અસર કરશે? આવા લોકો ઉપર વાયરસ કોરોનાથી બચવા 12 રાશિમાંથી મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન, એમાં કોરોનાથી બચવા નરેન્દ્ર મોદી અત્યારે ભારત દેશના રાજા છે. પહેલા રાજાનું રાજ્ય હતું, હવે આપણે પીએમ કહીએ છીએ. એમણે પોતે દિલ્હીમાં બેઠા બેઠા 12 જ્યોતિર્લિંગમાં ગણેશ યજ્ઞ, કોટી સૂર્ય યજ્ઞ, કોટી ચંડી યજ્ઞ, કોટી રુદ્ર, કોટી વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવું જોઈએ. અને 12 જ્યોતિર્લિંગમાં બધે કોટી રુદ્રનું આયોજન થાય તો આ રોગમાંથી આપણો દેશ બચી જશે. કોરોના શરીરમાં 9 દરવાજાથી પ્રવેશ કરે છે. 9 દરવાજા કયા કયા? તો એક તો તમારા નાકના 2 કાણા, મોઢું 2 કાન, 2 આંખ. એમાં સૌથી ભયભીત સ્થાન છે મોઢું. એટલે લારી ગલ્લા પર ઊભા ઊભા કોઈ પણ ચીજ ખાશો નહીં, પાણીપુરી પીશો નહીં, અને ઉત્તમ જાતનું પાણી પીજો, અન્ય જાતનું પાણી પીતા નહીં. અને પાણી પાછું છાળીને પીજો, ગરમ કરીને પીજો. તો આવી રાશિવાળા જે એ લોકો જીઓડી ગોડમાં નથી માનતા, પણ DOGમાં માને છે. તો એમણે ગરમ પાણીના કોગળા કરવા, ગરમ પાણી પીવાનું 3 ટાઈમ, તો એ લોકોને પણ કોઈ વાયરસની અસર થવાની નથી. કોરોના વાયરસ વિશેની વાતચીત સાથે અહીંયા કાર્યક્રમ પૂર્ણ થાય છે. નવા કાર્યક્રમ સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.